તો વિદેશમાં વસતા પણ જે ભાજપ કાર્યકરો છે તે ગુજરાત આવવાના છે. વિદેશમાં સક્રિય રહેલા કાર્યકર્તાઓ ભારત આવીને ભાજપ માટે પ્રચાર કરવાના છે. પોતાના વતનમાં આવી લોકોને વોટ આપવા પણ સમજાવશે. અંદાજે 3000 જેટલા જે NRI કાર્યકરો છે તેમને ગુજરાત લાવવાની અત્યારે એક તૈયારી થઈ રહી છે. મૂળ ગુજરાતના અને વિદેશમાં વસતા લોકોમાં પણ ચૂંટણી માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. NRI લોકોનું આગમન છે તે ગુજરાતની ધરતી ઉપર થવાનું છે. મૂળ ગુજરાતીઓ અને જે વિદેશની ધરતી ઉપર વસે છે તે હવે ગુજરાતમાં આવશે અને લોકોને મત આપવા માટે જાગૃત પણ કરવાના છે. ત્યારે આપણી સાથે ડૉક્ટર વાસુદેવ પટેલ છે, તેમની સાથે વાત કરીશું. સર, મૂળ પર્પઝ શું છે, કેમ NRI લોકો અહીંયા ગુજરાતમાં આવી રહ્યા છે? બે પ્રકારે સમજી શકાય. અત્યારે જે રીતનું ભારતનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, એક તો એને જોવા માટે, એની અંદર શું મદદરૂપ થઈ શકાય, એક એનો પર્પઝ છે. લોકોને વધારે વોટિંગ માટે એન્કરેજ કરી શકાય, એનો બીજો પ્રશ્ન છે. લગભગ 7-10 હજાર માણસો અહીંયા આગળ જે ગ્રીન કાર્ડ હોલ્ડર છે કે US ઇન્ડિયન પાસપોર્ટ હોલ્ડર છે, એ લોકો પોતાનો મત આપવા માટે, કાસ્ટ કરવા માટે સ્પેશિયલ $5,000-10,000 ખર્ચીને પણ આવવાના છે. જે રીતે રામ મંદિર બન્યું છે તેનો ઉત્સાહ પણ USA બની હશે. કઈ રીતે લોકોએ તેને ઉજવ્યો હતો અને ખાસ કરીને આ ચૂંટણીને કઈ રીતે જોડી રહ્યા છો તેની સાથે? 22 જાન્યુઆરીએ -7 ડિગ્રી ટેમ્પરેચર હતું એટલાન્ટામાં, પણ છતાં 1500થી વધારે લોકો મંદિરમાં ભેગા થયા હતા અને અખંડ રામધૂનથી માંડીને જે લાઈવ પ્રોગ્રામ અહીંયા આગળ થયો, એ 3 કલાકનો પ્રોગ્રામ પણ બધાએ સમૂહમાં નિહાળ્યો હતો. NRI લોકો વોટ આપવા માટે અહીં આવી રહ્યા છે. કોઈ કેમ્પેન ખાસ હાથ ધરવામાં આવશે કે કેમ? ચોક્કસ અમે 3 રીતે કેમ્પેનિંગ ત્યાંથી કરીએ છીએ કે એક તો ગ્રાઉન્ડ કેમ્પેનિંગ કે જેની લીડરશીપ હું લેવાનો છું અહીંયા આગળ, મારી સાથે લગભગ એક્સક્લુઝિવ કેમ્પેનિંગ કરવા માટે લગભગ 700-800 ગુજરાતીઓ આવવાના છે. એમને દરેક એમની કોન્સ્ટિટ્યુએન્સી કે કોઈ કચ્છનું છે, કોઈ ભરૂચનું છે, કોઈ સુરતનું છે, તો અમને ત્યાંના ઉમેદવાર સાથે, ત્યાંની એમની ઉમેદવારની ઓફિસ સાથે કનેક્ટ કરાવીને એમને કનેક્ટ કરાવીશું કે એમની શક્તિઓનો ઉપયોગ એ લોકો કરી શકે. તો અમે ત્યાં આગળ નાના નાના ગ્રુપમાં વિડીયો બનાવવાના કે શા માટે વોટ આપવો જોઈએ. પહેલાં તો વોટિંગ કરો એ જ ધ્યેય છે, રજિસ્ટર એન્ડ વોટ. સેકન્ડ થિંગ કે કયા મુદ્દાઓને સ્પર્શવા જોઈએ, એના પણ પોતાના ગામના હોય તો એ લોકો પણ ઉમેદવારો આગળ રજૂઆત કરે, એ રીતે છે. થર્ડ થિંગ, વી આર ડુઈંગ ધ ફોન કેમ્પેનિંગ. કર્તાઓ તો કામ કરતા હતા પણ વિદેશમાં રહેલા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ સક્રિય થઈ ચૂક્યા છે અને દેશની ધરતી ઉપર થયેલા વિકાસ કામો લોકો સુધી પહોંચાડી રહ્યા છે અને જેથી કરીને લોકો વોટ જે છે તે આપે તે માટેની અપીલો પણ કરાશે. કેમેરામેન ઉપેન્દ્ર ત્રિવેદી સાથે નિકુલ પટેલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.